શુદ્ધ ઘીના બનેલા છે. જોજો ભજન ચોખ્ખા શબ્દો, એમાં ક્યાંય આગળ લીટો નહીં હોય, ઉપર લીટો નહીં હોય. રસબાય દીર્ઘાય ભજન, પેલી બાજુ લ્યો ભોજન, પેલા શબ્દ ઉપર ઉપર લીટો, આગળ લીટો. કારણ કે એ તો ડાલડા ઘીના શબ્દો બનેલા છે. પણ તમે કોઈ જે સાંભળ્યું છે, તમારા ભાઈ ગઈકાલે ભજનમાં ગયા હતા, એ લોકો એમાં મીઠા મીઠા ભજન ગાયા, સાંભળીને એમને ડાયાબિટીસ થઈ ગઈ છે. ન થાય ભજન. પછી ભજન ગાય કોણ? તો કે ભગત. ચોખા શબ્દો ભગત. જ ભજન જ બધું ભૂલાઈ ગયા. લાંબો લાંબો ટાઈમ પછી આ પ્રોગ્રામ કર્યો ને. આમ સાંભળે કોણ? તો કે જગત. પાછા ચોખા શબ્દો ભજન ગાય કોણ? ભગત. સાંભળે કોણ? જગત. છેલ્લે એમાં તમને કઈ લેવા દેવા ના, તો કે મફત. ચોખા શબ્દો. હું એક દી ઇન્ડિયા ગયો, ઇન્ડિયા ગયો તો ગોવા ફરવા ગયો. તો હું સ્વિમિંગ પુલની બાજુમાં જાતો હતો, તો એક સરદારજી એવા ફર્સ્ટ ક્લાસ સ્વિમિંગ પુલની બાજુમાં સંડે ઢાળીને આરામ કરતા હતા. તો એવામાં એક ધોળિયો યુરોપિયન જાતો હતો, તો સરદારજીને આમ આરામ કરતા જોયો ને, એટલે દોડ્યા. પૂછ્યું સરદારજીને કે હલો, આર યુ રિલેક્સિંગ? સરદારજી કે નો, રણજીતસિંહ. એટલે એ ધોળિયો વહી ગયો, બીજો ધોળિયો આવ્યો, એને એ જ પૂછ્યું હલો આર યુ રિલેક્સિંગ? સરદારજી કે નો, રણજીતસિંહ. તો સરદારજી જયારે ગરમ થઈ ગયો, એને એમ થયું કે મને આગળ શાંતિ મને દેવા નહીં જડે. બીજી બાજુ જતો હતો, બીજી બાજુ જતો હતો ત્યાં ધોળિયો એ આરામ કરતો હતો સરદારજીની જેમ. તો સરદારજીએ પૂછ્યું ધોળિયાને, હલો આર યુ રિલેક્સિંગ? ધોળિયો કે યા રિલેક્સિંગ. તો સરદારજી કહેતો રિલેક્સિંગ હતો, અહીંયા શું કરે? જા પેલી બાજુ, તને બે જણ ત્યાંના ગોતે છે. ફોનનું કામ પતી ગયું બે જણ. મને એમ કે કોઈ જોતું નતું, એટલે અહીંયા રેકોર્ડ થાય છે, અહીંયા બધું રેકોર્ડ થાય છે. Oh,
ત્યાં આગળ અમારા સિંગર ઇઝ પ્લેઇંગ હાર્મોનિયમ એન્ડ સિંગિંગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર વિકેશ ચાંપાનેરી ત્યાં આગળ અમારા લેડીઝ સિંગર રેવતી પોતાની ઉપર સાથ આપી રહ્યા છે ઘનશ્યામભાઈ. હવે અમારા શિવકુમાર તમને ભજન સંભળાવશે. તમે જોયું પાછળ મંજીરાનો રંગ, તો બધા મંજીરા મંજીરાની વાત આવીને એક પ્રોગ્રામમાં એક ભાઈને ભજનનો સાંભળો શોખ નહીં, ખબર નહીં, આવીને બેસી ગયા. બધા માણસો વયા ગયા પણ એક ભાઈ છેલ્લે સુધી બેઠા હતા. રાતના 5 વાગી ગયા પણ એ ભાઈ ન ઉઠ્યા, એટલે અમારાથી ન ઉઠાય. પછી મને એને કહેવું પડ્યું કે ભાઈ તું, તને ભજનનો શોખ નથી, મેં તને કોઈ દિવસ જોયો નથી, પણ તું 5 વાગ્યા સુધી શું કામ બેઠો છે? મને કે હું ભજન સાંભળવા સારું નથી બેઠો, પાછળ તમારા ભાઈઓ મંજીરા વગાડે છે આમાં, એ હું જોઉં છું કે એને એક વખત કામમાં લાગે ને ત્યારે વગાડે. ભાઈ અમારા મંજીરાના કારીગર છે, એને ક્યાંય ન લાગે, એના મંજીરા મંજીરામાં જ લાગે. હવે આ જાણું ગયો. અને આમે છે ને, પહેલા હું ભજન બહુ ગાતો, પછી મને ખબર પડી કે આ તો મારું કાંઈ હાલતું જ નથી, એટલે ઓછા ભજન ગાઉં છું. એક પ્રોગ્રામમાં આ લોકોએ ભજન ગાઈ લીધા, મેં ભજન ગાયું, ઓડિયન્સ નથી, ફરમાઈશ આવી વન્સ મોર, એટલે હું તો ભાયરો રાજી થઈ ગયો. ત્યાં કોઈને વન્સ મોર નહીં ને, આ ભાયરાનું વન્સ મોર, હો હો, હું તો ફૂલાણો એની. બીજી ફેરે ગાયું, બીજે ફેરે વન્સ મોર. એ આમ કરતા કરતા 10 ફેરે વન્સ મોર ગવડાવ્યું. મેં કીધું કે ભાઈ મને ખબર છે હું બહુ સારો ગવાઈયો છું, આ લોકોને તમે ચાન્સ આપો, મારા જેવા થઈ જશે. મને કે હું કાંઈ નથી, જ્યાં સુધી આ ભજન તમે સરખું નહીં ગાઓ ત્યાં સુધી તમે વન્સ મોર ગાવું પડશે. ભાઈ ફોન પતી ગયો. Thank you.
ફિલ્મમાં જઈ શકું
મારી વાઈફે કીધું કે જાજે પણ વેલો આવજે. થોડી વાર એટલે મારી પાસે આવે, મને કે પપ્પા હે હું એવડો મોટો કેદી સાઈઝ કે મારે બારે જવું હોય તો મારે મમ્મી રજા ન લેવી પડે. મેં કીધું કે બેટા કેટલો મોટો ભજી હું નથી કે આજકાલના નાની નાની જન પ્રજા લગ્ન કરીને આવે એવો અંદર અંદર પ્રેમ હોય અને એની પત્ની એની પત્ની પ્રેમિકા એના પ્રેમીને કેવી રીતે બોલાવે ખબર, એવા કોમર્સ વચ્ચે બોલાવે ઓ કે ત્યાં તો હવે વિકેશ રબરની જેમ ઓગળવા માંડ્યો એમ લાગે. હમણાં બકેટમાં ભરી ગઈ. પછી જોજો 3 વર્ષ થશે એટલે બોલવાનો ટોન બદલી જશે. વિકેશ ક્યાં તો આ બીજ આવ્યો કે મને શું કહેશે, અને 10 વર્ષ પછી વિકલા ક્યાં બેસો, ત્યાં ને ત્યાં બેભાન થઈ જાય. આ યંગનો પ્રેમ છે. અને પેલા આપણા બુઢિયાથી લગ્ન કરી ગયા છે એને એની પત્નીને જોઈ ન હોય, માંડવામાં બેઠા હોય ઘૂંઘટ ઉઠાડે એવો વાત જોતો હોય કે કઈ ઘૂંઘટ ઉઠાડે હું જોઉં, આખી લાઈફ કાઢી નાખી છે. ખોટી વાત છે. મોટી માણસને પૂછું છું તમે તમે મારા કાકીને જોયા તો બધા જોયે ને, તમને પૂછું છું ભાઈ તમને કઈ તમે તો જોયા હશે 5-6 બાળ કાકા બેઠા છે. કાકાને પૂછું બેભાન થઈ ગયો. એ હું કેવી રીતે બેભાન થયો એ હું તમને જણાવી દઉં. રસ્તામાં એક ભાઈ એની પત્નીને મારતા હતા એટલે મેં જઈને કીધું કે અલ્યા અક્કલ મઠી ના, એક બૈરા ઉપર હાથ ઉઠાવ્યો, હિંમત હોય તો કોઈ પુરુષ ઉપર હાથ ઉઠાવી ગયો, બસ મને આટલું જ યાદ છે. Yeah.
Thank you.
Oh,
શુક્રમે